સુરતના ભગીરથ સોસાયટીમાં ગરીબ પરિવારની બાળકીની મા વાત્સલ્ય કોટ યોજના અંતર્ગત સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ યોજનાઓ છે ત્યારે જેમાંથી સૌથી વધુ સારી યોજના એટલે કે મા વાત્સલ્ય કાર્ડ, આ યોજનાનો જરૂરિયાતમંદ લોકો સુધી લાભ પહોંચે. પરંતુ આજે સુરત વરાછાના ભગીરથ સોસાયટીમાં રહેતા એક ગરીબ પરિવારની બાળકી પર અચાનક અકસ્માતે કમરની નીચેના ભાગમાં ખૂબ જ પીડાદાયક હતો. જ્યારે આ પરિવારમાં આર્થિક પરિસ્થિતિ પણ સાવ નબળી છે ત્યારે સ્થાનિક ઓપરેટર દ્વારા બાળકી માટે તાત્કાલિક મા વાત્સલ્ય કાર્ડ કાઢીને આ બાળકીને સુરતના અડાજણ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કર્યું છે. ત્યારે આ બાળકી પણ કહી રહી છે કે સરકારની આ યોજના ખૂબ જ સારી છે, પરંતુ કમનસીબી છે કે લોકો આ યોજનાનો લાભ કોઈ કારણસર લઈ નથી શકતા. તો મારી વિનંતી છે કે સરકારની મા અમૃતમ કાર્ડ યોજના હોય કે પછી આયુષ્યમાન ભારત જેવી અનેક યોજના હોય, આ યોજના જે દરેક ગરીબ વર્ગ માટે ખૂબ જ ઉપયોગી થાય છે, ત્યારે ગરીબી રેખા નીચે જીવતા લોકોએ સરકારની આવી યોજનાનો લાભ લેવો જોઈએ. નમસ્તે મિત્રો, આજે હું તમને થોડું કહેવા માંગુ છું, દુઃખદ ઘટના તમે સાંભળજો. હું એક વર્ષ પહેલાં દાદરમાં પડી હતી, તેના લીધે મને કમરનો દુખાવો શરૂ થવા લાગ્યો અને મારી મમ્મી હોસ્પિટલમાં એડમિટ થવાથી હું પાણી ભરવા ગઈ, પણ પાણી ભરવાથી મને કમરમાંથી હેલ પડી જવાથી હું હાર્ડવેર પાસે ગઈ, તો હાર્ડવેરે મને વધારે દુખાવો થવા લાગ્યો, તેથી કમરમાં દુખાવો વધારે થવા લાગ્યો. પણ અમારી પાસે કે પૈસાની પોઝિશન નહોતી, તેથી મારા પપ્પાએ બધા પાસેથી 20,000 રૂપિયાનો બંદોબસ્ત કરીને મને મોટી હોસ્પિટલમાં એડમિટ કરી, છતાં કમરનો દુખાવો મટતો નહીં, તેથી 7 દવાખાના બદલાવ્યા છતાં મને સારું ન થયું. અને અમારા પાસે એકે ડોક્યુમેન્ટ્સ નહોતા, પરંતુ અમારા ધારાસભ્ય લવજીભાઈ બાદશાહ, અમારા પ્રમુખ ઘનશ્યામભાઈ સરવૈયા, મોટા મોટા વડીલોથી અમને એવા ડોક્યુમેન્ટ્સ પુરાવા થવા લાગ્યા અને રાતોરાત અમને મા વાત્સલ્ય કાર્ડ કાઢીને મને કમરનું ઓપરેશન કરાવ્યું. એ ઓપરેશન સેલ્વી હોસ્પિટલ અડાજણ રાંદે રોડ પાસે મને કરાવ્યું. ત્યારબાદ મને થોડુંક રાહત થઈ છે અને આ વડીલોના આશીર્વાદથી હું ચાલી શકું છું અને રાહત પણ થઈ છે. આનો લાભ દરેકને લેવો જોઈએ, કારણ કે હું આ મોતમાંથી ઊભી થઈ શકી છું. જો આ ધારાસભ્યો અને આ મોટા વડીલો ન હોત તો આ સમાજમાં કોઈ લોકો અમારા જેવા જીવી ન શકે, કારણ કે અમારા જેવા પોઝિશન લોકો જો કંઈ કરી ન શકે તો આપણે મોટા વડીલોનો સાથ લેવો જોઈએ, એમાંથી મોતમાંથી ઉભા ઉત્પન્ન થઈ શકે છે. હું અત્યારે અહીંયા ભગીરથ એકમાં દર્દી છે બેન શ્વેતાબેન ચૌહાણ, એને જે સ્પાઇનનો દુખાવો થઈને કમર નીચેનો ભાગ જે ખોટો પડી ગયો હતો, એના માટે તાત્કાલિક રેશનિંગ કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડ કાઢી અને એને જે અત્યારે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે અને એકદમ સાજા થઈ ગયા છે બેન. એટલે એક તો પહેલાં હું ગુજરાત સરકારનો પ્રતિનિધિ કરું છું અને અમે અમારી ટીમ કોર્પોરેટર ભરતભાઈ, પ્રમુખ અરવિંદભાઈ, બાદશ્યાભાઈ આ બધાએ આ સહકાર આપી અને આ કાર્ડ કઢાવ્યું હતું તો એનો લાભ મળ્યો છે. તો મારી નમ્ર વિનંતી છે કે આ આપણા વિસ્તારમાં જેટલા આ ગરીબ રેખા નીચે રહેતા હોય એવા એ બધાએ મા વાત્સલ્ય કાર્ડ કઢાવી અને આ લાભ લેવો જોઈએ. ગુજરાત સરકાર લાભ દેવા બેઠી છે અને આનાથી આગળ જે કઈ યોજનાઓ હોય એના લાભ ગરીબ રેખા નીચે જીવતા માણસોને મળે છે તો આનો લાભ લેવો જોઈએ. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.